નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસનો શરૂઆત કરીએ એમાં પહેલી જ કવિતા વૈષ્ણવવજન વૈષ્ણવસન આજે ભણીશું આપણે તો આ એક કાવ્ય છે સાહિત્ય પ્રકાર પદ છે અને તેના કવિ છે નરસિંહ મહેતા બરાબર છે તો વૈષ્ણવજન એટલે શું વૈષ્ણવવજન એટલે કે વિષ્ણુની ઉપાસનાર કરનાર વ્યક્તિ અથવા તો જે એકદમ સિમ્પલ સીધો સાદો માણસ હોય તેને વૈષ્ણવજન કહેવાય બરાબર વૈષ્ણવવજન એટલે વિષ્ણુની ઉપાસના કરનાર વ્યક્તિ વિષ્ણુપક્ જે બીજાની પીડા પામી શકે એટલે કે બીજાનું જે દુઃખ હોય એ સમજી શકે અને એનું ભલું કરે પણ મનમાં ભાર ન રાખે બીજાનું ભલું કરે પણ ભૂલી જાય તેવો માણસ કોઈની નિંદા સહે પણ નિંદા કરે નહીં એટલે કે બીજાની નિંદાને સહન કરે પરંતુ એ કોઈની પણ નિંદા જે કરતો નથી જેના વાણી ચારિત્ર્ય અને મન નિર્મળ હોય પવિત્ર હોય જે અસત્ય ન બોલે એટલે કે ક્યારેય જૂઠું ન બોલે જેની દ્રષ્ટિએ પર સ્ત્રી માતા સમાન હોય તેમજ જે લોભ કામ કપટ ક્રોધ રહિત હોય તે સાચો વૈષ્ણવતન એવી વ્યક્તિના દર્શન માત્રથી આપણી ઇકોતેર પેઢી તરી જવાય છે એમ અહીંયા નરસિંહ મહેતા કહે છે તો નરસિંહ મહેતા એમનો જન્મ ઈસવીસન પંદરમી સદીમાં નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી કે ક્યાં જન્મ થયો હતો ક્યાં મૃત્યુ થયું હતું એવી માહિતી આપણને મળતી નથી તેઓ આદિકવિ તરીકે જાણીતા છે તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે તેમની શામળસાનો વિવાહ હાર હુંડી મામેરું શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા પણ છે ચાતુર્યો હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચના છે એમના પદોમાં ઉપનિષદવાણીનું ભાષાબળ પણ છે ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતો એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા તો સજ્જન કહીએ છીએ એવો માણસ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે જે બીજાનું દુઃખ જાણે કોઈની ઉપર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે કે મેં ભાઈ આનું ઉપર ઉપકાર કર્યો છે એવું અભિમાન ન રાખે બધાને માન આપે કોઈની નિંદા ન કરે મન વચન કર્મથી શુદ્ધ હોય બધા તરફ સંભાવ રાખનાર હોય પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ અસત્ય વચન ન બોલે બીજાના ધનને હાથ પણ ન અડાડે મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યા હોય લોભ કપટ કામ ક્રોધરહિત હોય તે ખરો સજ્જન છે એવા માણસના દર્શનથી આપણી ઇકોતેર પેઢી તરી જાય છે બરાબર તો આપણે હવે કાવ્ય જોઈએ કે વૈષ્ણવવજન કોને કહેવાય તો જે એકદમ સીધો ને સાદો માણસ હોય એને વૈષ્ણવવજન કહેવામાં આવે છે બરાબર તો વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે એટલે કે વૈષ્ણવવજન તો તેને જ કહી શકાય જે બીજાના દુઃખને પીડાને સમજી શકે બીજાનું જે દુઃખ હોય તકલીફ હોય એને સમજી શકે પારકાના દુઃખ દૂર કરે છતાં મનમાં ઉપકાર કરેનું સહેજ પણ અભિમાન ન આવે દે કે બીજાના ઉપર ઉપકાર કરી લીધો હોય અને તે છતાંય એના મનમાં જરાય અભિમાન ન આવે કે ભાઈ મેં આનો મદદ કરી હતી શકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે ની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે તો સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે અર્થાત સૌનો આદર કરે છે કોઈની ટીકા કે નિંદા તે કરતો નથી અને પોતાના વાણી ચારિત્ર્ય અને મન નિર્મળ એટલે કે પવિત્ર રાખે છે એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સમદ્રષ્ટિને તૃષ્ણાતાગી પરસ્ત્રી જેને માતરે જીવા થકી અસત્ય ન બોલે પરધન ન ઝાલે રે પરધન એટલે કે બીજાનું ધન બરાબર છે પરસ્ત્રી એટલે કે બીજાની સ્ત્રી બરાબર તો તૃષ્ણા એટલે કે ઈચ્છા લાલસા અહીંયા સમજાવવામાં આવ્યું છે કે સૌની સાથે તે સંભાવ રાખે છે એની ઈચ્છા અને કામનો ત્યાગ કર્યો હોય છે એ પરસ્ત્રીને માતા સમાન ગણે છે એ જીભેથી ક્યારેય અસત્ય કે ખોટું બોલતો નથી તેમજ પરાયાધનને કદી તે હાથ નથી લગાવતો મોહમાયા વ્યાપી નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ તેના તન મારે એટલે કે જેને મોહ આસક્તિ ન હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેને રામના નામની લગ્ની લાગી હોય ધૂન લાગી હોય એવા વૈષ્ણવજનના તનમાં સગડા તીર્થ રહેલા છે વણલોભીને કપટ રહિત છે ક્રામ ક્રોધ નિવાર્યરે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતર તારે તો આ વૈષ્ણવજન કપટ કે ક્રોધ વિનાનો હોય છે કામ ક્રોધ પર એણે વિજય મેળવ્યો હોય છે નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવ વજનના જે દર્શન કરે છે એના એકોતેર કુળનો ઉદ્ધાર થાય છે આ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવેલું છે શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ જન એટલે કે માણસ વ્યક્તિ શકળ એટલે કે બધું સગડું પીડ એટલે કે પીડા દુઃખ પરાયું એટલે કે બીજાનું પારકું तृष्णा એટલે કે લાલસા ઈચ્છા જનની એટલે કે જન્મ આપનારી માતા જનિતા જીવા એટલે કે જીભ અહીં વાણી તન એટલે કે શરીર દે વણલોભી એટલે કે લોભ વિનાનું તળપદા શબ્દો જોઈ લઈએ આણે એટલે કે લાવે વાચ એટલે કે વાણી કાચ એટલે કે કાછડી અહીં ચારિત્ર ધન એટલે કે ધન્ય ભાગ્યશાળી નમ એટલે કે ના નહીં ભણે એટલે કે કહે બોલે ઝાલે એટલે કે પકડે લે કે નહીં એટલે કે કોઈ નહીં વિરુદ્ધાથી શબ્દ જોઈ લઈએ ઉપકાર તો અપકાર અસત્ય તો સત્ય વણલોભી તો લોભી અભિમાન તો નિભિમાન રૂઢિપ્રયોગ તો તાળી લાગવી એટલે કે એકતાન થવું શબ્દ સમૂહ માટે એક શબ્દ લોભ વગરનું તો વણલોભી સમાન દ્રષ્ટિ રાખનાર એટલે કે સમદ્રષ્ટિ બરાબર છે તો આનો સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનો છે